सदानन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनो प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराद्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर छेल्ले एम लखे छे अने मुक्तानंद स्वामी उत्तम राजाने एम कथा संभळावे छे घनश्याम महाराजनो उपवीत संस्कार थया बाद धर्मदेवनी पासे घणा बधा शास्त्रोनो घनश्याम महाराजे अभ्यास कर्यो अभ्यास करीने घनश्याम महाराजे सारनो सार काढ्यो छे हेत करवा जेवा तो एक भगवान छे भगवानी मूर्तिने विषे प्रीत करवानी छे सर्व सुखनो सागर ए भगवानी मूर्ति छे अने बीजो सार ये काढ्यो कि अनेक आध्यात्म मार्ग में पदों छे परंतु एमां दासत्वनुं जे पद छे एना जेवुं श्रेष्ठ અને સુગમ તેમજ સરળ અને સાથે સાથે સુરક્ષિત પદ બીજું કોઈ નથી આવું શ્રીજી મહારાજે તારણ કાઢેલું છે. આગળ આધારાનંદ સ્વામી લખે છે પૂર્વ પહેલું તરંગ 53 વર્ષ એકાદશ બેઠે જબ तब कृष्ण दिनेश धर्म ज्ञान वैराग्य स मात कुदिए उपदेश नृप उत्तम पूछत भये सुनि के बात हिते ह मुक्त मुनि कहत भये तब उर्दरी परम स्नेह मुक्त मुनि कहत बये तब उर्दरी परम स्नेह गरीब निवास श्रीहरि ने जयरे 11મુ वर्ष बैठू त्यारे एमने माता प्रेमवती ने धर्म ज्ञान अने वैराग्य सहित भक्ति नो उपदेश आप्यो. સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને ઘણી બધી ભગવાન શ્રીહરિની કથાઓ સંભળાવતા સ્વામી જ્યારે એવું બોલ્યા કે ઘનશ્યામ મહારાજે પોતાની માતાને ભક્તિ દેવીને ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિનો ઉપદેશ આપ્યો ત્યારે તરત જ ઉત્તમ રાજા એક સુજ્ઞ શ્રોતા છે તરત જ આ વાતને સાંભળીને મુક્તાનંદ સ્વામીને એ અંગે પૂછ્યું કે એ વાત શું છે
એ મને તમે બહુ પ્રેમથી સ્વામી કહો. આવું જ્યારે ઉત્તમ રાજાએ પૂછ્યું છે ત્યારે મુક્તાનંદ સ્વામી બહુ હેતે કરીને વાત ઉત્તમ રાજાને કહેવા લાગ્યા. ભક્તિ માતાને જ્યારે પોતાનો દેહ હતી બીમાર થયો ત્યારે તેમને અંતરમાં વિચારવાથી હવે મારા દેહનો અંતકાળ છે એવો ખ્યાલ આવી ગયો. બહુ ટૂંકમાં અહીંયા આગળ ઘનશ્યામ મહારાજની લીલાઓ આ ગ્રંથમાં લીધેલી છે. જોત જોતામાં તો ભગવાન 11 વર્ષના થઈ ગયા. ભક્તિ માતા ચાતુર્માસનો સમય પસાર થયેલો છે, કારતક મહિનો ચાલી રહ્યો છે. આ ગ્રંથની અંદર મહિનો અધ્યાહાર છે, સમય અધ્યાહાર છે, પરંતુ શ્રીમદ સત્સંગી જીવનની અંદર સંવત 1848ની સાલનો આ સમય છે, કારતક મહિનો ચાલી રહ્યો છે, એનો સુદ પક્ષ છે. ચાતુર્માસની અંદર ભક્તિ માતાએ અનેકા અનેક વ્રત અને તપના નિયમ લીધેલા છે, એના કારણે શરીર અતિ કૃશ થયેલું છે. કારતક મહિનાની અંદર પણ ભક્તિ માતાને વિશેષ ભજન અને તપનો આગ્રહ, એના કારણે એ બધું ચાલુ જ છે. માતાનું શરીર અતિ કૃશ થયું છે, રોગ પ્રતિકારક શક્તિ ઘટી છે અને માતાને બહુ તાવ આવે છે. ભક્તિ માતાને જ્યારે બીમારી વધી ત્યારે પોતાને એવો ખ્યાલ આવી ગયો છે કે મારો અંતકાળ નજીકમાં છે. ભગવાનના ભગત માટે આ વાત બહુ અગત્યની છે કે જ્યારે આપણો દેહ છૂટવાનો સમય હોય અને જો અકસ્માતમાં શ્રીજી મહારાજની ઈચ્છાથી આપણો દેહ ન છૂટે અને આપણે રોગાદિક આપતકાળમાં અટવાયા હોઈએ મહારાજની ઈચ્છાથી, તો ભગવાનના ભક્તોને જ્યારે અંતકાળનો ખ્યાલ આવે ત્યારે એને શું કરવું જોઈએ એ અહીં ભક્તિ માતા પાસેથી શીખવાનું છે. બીજું, અહીં આગળ જે ભક્તિ માતાનું બીમાર પડવું, ભક્તિ માતાને અંતકાળ દેખાવો, ઘનશ્યામ મહારાજનું 11 વર્ષનું થવું, આ બધું જ અક્ષરધામમાંથી નક્કી થયેલો ડ્રામા આ પૃથ્વી ઉપર ભક્તિ માતા, ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ, રામ પ્રતાપજી બધાય ડ્રામા કરી રહ્યા છે. પણ આ પાત્રો દ્વારા એ આપણને ઘણી બધી સમજ આપી જાય છે. અહીંયા આગળ ભક્તિ માતાની આ બીમારી જે શરૂ થાય છે, આ શ્રીમદ સત્સંગી જીવનનો જે હરિગીતાના પ્રથમ પ્રકરણની અંદર 32 થી 36 સુધીનો જે સંવાદ છે ઘનશ્યામ મહારાજ અને ભક્તિ માતાનો, એ જ અહીં હરિચરિત્ર સાગરમાં થોડો લંબાંતિ છે. પરંતુ આ સંવાદ, આની અંદર ભક્તિ માતા અને ઘનશ્યામ મહારાજ વચ્ચેનો વાર્તાલાપ, એ મને તમને ભવિષ્યની આવતી આ સત્સંગની પેઢીઓને બહુ મોટો સંદેશ આપે છે, બહુ મોટી એક દિશા આપે છે, બહુ મોટું એક આપણું લક્ષ બંધાવે છે, બહુ મોટી આપણી સમજણની શુદ્ધિ કરે છે એવી વાતો આમાં આવશે. ભક્તિ માતાને જ્યારે પોતાનો અંતકાળ દેખાયો, આવો ખ્યાલ આવી ગયો છે, ત્યારે એમને પોતાના પુત્રરૂપ શ્રીહરિને બે હાથ જોડીને કહ્યું કે હું આપને પૂછું છું, તે ઉપાય આપ મને સમજાવો અને કહો. હે પ્રભુ, સૌના દુઃખ હરે એવું આપનું હરિ નામ છે. આપ પ્રગટ ભગવાન છો, સુખના ધામ છો, માટે આપને હાથ જોડીને વારંવાર નમસ્કાર કરું છું ને કહું છું કે આપ તો પોતાના આશ્રિત જે ભક્તજન હોય તેના સમસ્ત કષ્ટોનું નિવારણ કરનારા છો. આપ સાક્ષાત નારાયણ ઋષિ છો. મુમુક્ષુઓનું શરણ અને સુખદાતા પણ આપ જ છો. જે લોકો આપને શરણે આવે છે એ બધા નિશ્ચિત મોક્ષપદને પામે છે. હે હરે, જીવોને જે વારંવાર સંસારની અંદર ભટકવું પડે છે તેનું કારણ તો અજ્ઞાનરૂપ માયા જ છે. ભક્તિ માતા, જે અહીંયા આગળ ઘનશ્યામ મહારાજ એ મારા પુત્ર છે પરંતુ એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, આનું જ્ઞાન ભક્તિ માતાને સંપૂર્ણ છે. એના કારણે અંતકાળે ભાગ્યશાળી છે, પોતાની નજીક ઘનશ્યામ મહારાજ છે. જે ઘનશ્યામ મહારાજ ઘરમાં રોકાવાનું મુખ્ય કારણ ધર્મ અને ભક્તિને દિવ્ય ગતિને આપવા માટે જ આવે રોકાવાનું એક પ્રયોજન બાકી રહ્યું છે,
ભક્તિ માતા અક્ષરધામની વાટડી પકડવા માટેની આવે ક્ષણો ગણી રહ્યા છે ત્યારે ઘનશ્યામ મહારાજને પૂછે છે કે હે પ્રભુ, તમે ને હું પુત્ર નહીં પણ એક નારાયણ ભગવાન જાણું છું, તમારા શરણે હું આવું છું, તમારા શરણમાં જે આવે એને તમે મોક્ષ આપો છો, તો હે સુખદાતા, મને તમે તમારા શરણે આવેલા જીવને જેમ તમે સમજાવો છો એમ હું તમને હાથ જોડીને પૂછું છું, તુમારે શરણ જન હોવત જે તે નિશ્ચય મોક્ષ કુપાવત તે તે, હે હરે જીવ તાકુ જો, હે હરે જીવ તાકો જો, સંસ્કૃતિ હોવન વેર વેર સો, સંસ્કૃતિ હોવન વેર વેર સો, કારણ હે માયા અજ્ઞાના, તાકી નિવૃત્તિ જીમી રહાના, જથાર્થ એસે જો ઉપદેશા, જથાર્થ એસે જો ઉપદેશા, મોય કરોય બત જી અંદેશા, મોય કરોય બત જી અંદેશા, કારણ હે માયા અજ્ઞાન. અંતકાળે પણ આપણે મોક્ષના માર્ગે ચાલેલાને કેટલું જ્ઞાન રહેવું જોઈએ. ભક્તિ માતા જ્ઞાની છે. ભક્તિ માતા પૂછે છે, જે લોકો આપને શરણે આવે એ બધા નિશ્ચિત મોક્ષ પદને પામે છે. હે હરે, જીવોને જે વારંવાર સંસારમાં ભટકવું પડે છે તેનું કારણ તો અજ્ઞાનરૂપ માયા જ છે. તે માયાની નિવૃત્તિ જે રીતે થતી હોય એવો યથાર્થ ઉપદેશ અત્યારે મને નિસંદેહપણે કરો. અત્યારે તમે મને માયામાંથી નિવૃત્ત થવાય એવો ઉપદેશ આપો. જ્યારે કોઈનો અંતકાળ નજીકમાં હોય ત્યારે એને આ લોકનું બંધન થાય એવું ક્યારેય પણ એની આગળ વાતો ન કરશો. ભક્તિ માતા જેવી ઈચ્છા રાખે છે એમ આપણો અંતકાળ નજીકમાં હોય ને આપણને ખબર હોય કે હું દિવસો ગણી રહ્યો છું, હું કલાકો ગણી રહ્યો છું, હું મહિનાઓ ગણી રહ્યો છું, બસ હવે મારું નજીકમાં જ મૃત્યુ છે, ત્યારે ભગવાનના ભક્તએ બીજાની પાસે ભગવાનના લીલા ચરિત્રો સાંભળવાની ઈચ્છા રાખવી જોઈએ. પોતાની નજરની સામે મહારાજની મૂર્તિ રાખવી જોઈએ. એ સમયે ધ્યાન, ભજન, ધૂન એ બધાને વધારવું જોઈએ. પોતાની નજીક સત્શાસ્ત્રોના પાઠ કરાવવા જોઈએ. અને કદાચ અંતકાળ જેનો નજીક છે એ વ્યક્તિ ન સમજી શકે તો પણ એના સંબંધીઓ જે હોય એને સમજીને જેનો અંતકાળ નજીક છે એને ભગવાનમાં જોડવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એ જ સાચું અંતકાળનું ભાથું છે કે અંતકાળે ભગવાન ભજાય. ભક્તિ માતાએ માયાની નિવૃત્તિ માટેનો ઉપાય ઘનશ્યામ મહારાજને પૂછ્યો છે. શ્રીમદ ભાગવતને વિશે તૃતીય સ્કંદની અંદર દેવહૂતિ માતા કપિલ ભગવાન પ્રત્યે પણ આવો જ પ્રશ્ન પૂછે છે અને ત્યાં કપિલ ગીતા બહુ પ્રખ્યાત છે. એ કપિલ ગીતા, કપિલ ભગવાને જે માતા દેવહૂતિને ઉપદેશ આપ્યો છે એવો જ કંઈક ઉપદેશ અહીં આગળ ઘનશ્યામ મહારાજ પાસે ભક્તિ માતા પૂછી રહ્યા છે. સાર બુદ્ધિ કહે દેવનવારે, હે ભગવાન મે શરણ તુમારે, માયક એસે પંચ વિષય જે હા, માયક એસે પંચ વિષય જે હા, યહ સંબંધી તુચ્છ સુખ હિતે હા, યહ સંબંધી તુચ્છ સુખ હિતે હા, તિન સે મે વૈરાગ કુપાયે, તુમારે શરણ અબ મે આયે, તે કારણ તુમ
कृपा कीजे ते ही कारण तुम, कृपा कीजे मो मोक्षु मोय जानी लीजे, मो मोक्षु मोय जानी लीजे। सत्य सारू बुद्धि ने आपनारा हे भगवान, हूँ तमारे शरणे छु। माइक पंच विषय संबंधी सुख छे ते तो अत्यंत तुच्छ छे, ते तुच्छ सुख थी मने वैराग्य थयो छे, एटले ज हूँ हवे आपने शरणे आवी छु। ते कारणे आप मारा ऊपर कृपा करो, आप मने मुमुक्षु जानो। अत्यारे तमे मने तमारी माँ न जानशो, मने पंच विषयमांथी वैराग्य थयो छे। जीव त्यारे जागे छे के जारे पंच विषयमांथी वैराग्य थाय। शब्द स्पर्श रूप रस अने गंध आ पांच विषयों छे, ए पांच विषयों लोही चुंबकनी जेम जीवात्मा ने ज्यां सुधी खेचे छे त्यां सुधी जीवात्मा ने संसार माथी वैराग्य थातो नथी, अने जेने संसार माथी वैराग्य थातो नथी एने क्यारेय पण मुमुक्षुता जोईए एवी प्रगट थाती नथी। हूँ ने तमे मुमुक्षु चोक्कस छीए, मुमुक्षुताना पथ ऊपर आपणे चालेला छीए, पण मुमुक्षुताना प्रकार छे उत्तम मध्यम अने कनिष्ठ। उत्तम मुमुक्षु ए ज छे के जेने पड़े पड़े એવો વિચાર આવે આ ભવાટીમાંથી કેમ છૂટું, આ જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી કેમ છૂટું, આનો વિચાર આવે। આ મનુષ્યનું શરીર અતિ દુર્લભ છે, મનુષ્યનું શરીર અને દેવનું શરીર એકને ઉપમા આપવામાં આવે છે। મનુષ્યનું શરીર લોઢાનું છે, સમજી લો એ લોઢું જ છે, અને દેવનું શરીર એટલે ચાંદી। આપણને પૂછવામાં આવે કે તમારે લોઢું જોવે કે ચાંદી જોવે, તો બધાય ચાંદીને જ પસંદ કરે, પરંતુ આ મનુષ્યનું શરીર એ ચોક્કસ લોઢાની જગ્યાએ ગણવામાં આવે, પણ નીચે કલમ લખેલી હોય કે તમે લોઢું લો અથવા ચાંદી લો, બેમાંથી એક તમને મળશે, પણ નીચે એક સૂચના આપેલી હોય કે તમે જે લેશો એને પારસમની સ્પર્શ કરાવવામાં આવશે તો આપણે પસંદ કરીશું લોઢાને। કારણ કે લોઢું ભલે કિંમત એની ઓછી છે, પરંતુ એ જ્યારે પારસમણીનો સ્પર્શ કરશે ત્યારે સોનું બનશે, અને સોનું બનતા ચાંદી કરતાં પણ એની કિંમત વધી જાય છે। એમ દેવતાઓના શરીર કરતાં પણ આ મનુષ્યનું શરીર અધિક છે, કારણ કે આ મનુષ્ય શરીરથી પુરુષોત્તમ નારાયણની ભક્તિ થઈ શકે છે, આ મનુષ્ય શરીરમાં સત્પુરુષોનો યોગ થઈ શકે છે, આ મનુષ્ય શરીરની અંદર આવો સત્સંગ મળી શકે છે। દેવોનું શરીર કદાચ મળે, પણ વૈભવમાં જીવન પૂરા થઈ જાય, એને લાખો ને હજારો વર્ષની આયુષ્ય હોય, એ અમર કહેવાતા હોય, છતાંય પણ એનું જીવન ફક્ત વૈભવ ભોગવવામાં જાય છે। જ્યારે મનુષ્યના શરીરનો ફાયદો એ છે કે કોઈને કોઈ ઓલિયા પૃથ્વી ઉપર આવે અને મળી જાય, તો આ મનુષ્ય શરીર દ્વારા ભગવાન ભજીને ભગવાનના ધામને પમાય। એ મનુષ્ય શરીર મળ્યા પછી ફક્ત આ ફિઝિકલ શરીરની કિંમત પણ આજનું સાયન્સ એવું નોંધે છે કે 45ના આંકડાની પાછળ 15 મીંડા લગાવો એટલું તો રૂપિયામાં આ શરીરની કિંમત થાય છે। 45ની પાછળ 15 મીંડા લગાવી અને જેટલા રૂપિયા થાય એટલું તો ખાલી ડેડ બોડીની કિંમત છે, પરંતુ આપણને તો આ મનુષ્ય શરીર મળ્યું અને એની અંદર પણ સત્સંગનો યોગ મળ્યો, ત્યારે આપણે મુમુક્ષુ ચોક્કસ છીએ। પણ એ મુમુક્ષુતાને આપણે 100% કરવાની છે। હજુ મુમુક્ષુતામાં બીજો ભેગ ભળેલો છે। ભક્તિ માતા એમ કહે છે, મને બધેથી વૈરાગ્ય થયો છે, વૈરાગ્યવાન છે એની જ મુમુક્ષુતા સાચી સાચી છે, અને એવો વૈરાગ્યવાન જે મુમુક્ષુ છે એને જ્યારે સદગુરુ મળે ત્યારે એનું કામ થાય છે। પ્રતાપસિંહ રાજા પણ શ્રીમદ સત્સંગી જીવનની કથા દરમિયાન તમે સાંભળેલું જ હશે કે પ્રતાપસિંહ રાજા જ્યારે સુવ્રત મુનિ પાસે આવે છે, શબ્દ લખાયો છે વૈરાગ્યના વેગથી આવેલા છે। જીવનમાં વૈરાગ્ય પ્રગટ થાય ત્યારે પંચ વિષયમાંથી પ્રીતિ તૂટે છે, અને એવી પ્રીતિ તૂટે છે ત્યારે સાચું મુમુક્ષુત્વ આપણને પ્રાપ્ત થાય છે। મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છાવાળો, જેને બંધન લાગે, જેને બંધન લાગે એ છૂટવા મહેનત કરે, જેને બંધન જ ન લાગે એ છૂટવા કેવી રીતે મહેનત કરે।
જેને બંધન દેખાય એ મુક્તિનો ઉપાય ખોળશે, પણ જેને બંધન દેખાતું જ નથી એ મુક્તિનો ઉપાય ખોળશે જ નહીં. એક રાષ્ટ્રપતિ જેલની મુલાકાતે ગયા. જેલમાં કેદીઓ હતા એટલે પહેલાં તો બધા કેદીઓને ભેગા કર્યા, પછી કેદીઓને ઉપદેશ દીધો રાષ્ટ્રપતિ કે આપણે, તમે બધા અહીં જેલમાં છો પણ તમને કોઈ તકલીફ ના પડે એવી અમારે બહુ તકેદારી રાખવાની છે. તમે એક સારા નાગરિક બનો દેશના. અત્યારે અમે સારા નાગરિક બનવા માટેનું અભિયાન ચલાવી રહ્યા છે. હવે જેલમાં ઉપદેશ દેવા ગયેલા, પછી બધા એના થોડા પરિચય લીધા, થોડી વાતો કરી બધા સાથે, કેદીઓ હતા એની સાથે. પછી રાષ્ટ્રપતિએ કીધું કે મારે હવે એક એક વ્યક્તિની મુલાકાત લેવી છે, એક એક કેદીની. એટલે દરેક કેદી પાસે જાય, થોડી એની સાથે વાતોચીતો કરે, પછી એને પૂછે કે તારે કંઈ તકલીફ હોય તો કહો, તમારે કંઈક મારી પાસેથી જોઈતું હોય તો કહો. એટલે પહેલો એક કેદી મળ્યો, એને કીધું કે સાહેબ અત્યારે અમને કેદીઓને અહીં આગળ છે ને બે જ રોટલી આપવામાં આવે છે, એટલે કામ કરો, ચાર રોટલી કે પાંચ રોટલી મળી જાય ને એવું કંઈક કરી આપો. રાષ્ટ્રપતિ કે હાલો હું ઓર્ડર મૂકી દઉં છું કે બેની જગ્યાએ હવે ચાર પાંચ રોટલી દેવી. બીજા કેદી પાસે ગયા, ભાઈ તમારે? સાહેબ મારે આ ઠંડી બહુ પડે, ટાળ બહુ પડે છે, ધાબળો ફાટી ગયો છે, જો નવો ધાબળો હોય તો સારું થાય. રાષ્ટ્રપતિ કે વાંધો નહીં ભાઈ, આને નવો ધાબળો દેજો. ત્રીજો કેદી પાસે ગયા. ત્રીજા કેદીને પૂછ્યું, ભાઈ તમારે કંઈ કોઈ તકલીફ? તો કે મારે સાહેબ છે ને રોજ પેપર વાંચવાની મારે ટેવ છે, અને મારી કોટલીમાં પેપર આવતું થઈ જાય ને એટલી તમે દયા કરો કે મારે અહીં પેપર રોજ ન્યૂઝપેપર મને મળી જવું જોઈએ. ઘેર રોજ ન્યૂઝપેપર વાંચતો હશે, ગુનો થયો હશે, જેલમાં જતો રહ્યો, મને ન્યૂઝપેપર મળવું જોઈએ. અને બીજું, રાતે મોડા સુધી લાઇટ ચાલુ રાખવાની મને આ જેલરને કહો કે એટલી છૂટ આપે મને લાઇટ નખાવીને, કે મારે લાઇટ ચાલુ હોય તો હું પેપર વાંચ્યા કરું, કારણ કે મને એનો શોખ છે. રાષ્ટ્રપતિ કે ભાઈ હાલો આને આવી સુવિધા કરી દેજો. આગળ ગયા, ચોથાને પૂછ્યું, ભાઈ તારે તો કે આ મારે જે રહેવાની આ જેલની આ કોટડી છે આને કલર કરાવી આપો ને તો બહુ સારું, તો મને સારું લાગે. આવી રીતે દરેક કેદીઓને પૂછ્યું તો દરેકે કઈ ને કઈ બંધનમાં રહીને કંઈક સારું જોઈએ એવું માગ્યું. એમાં છેલ્લે ગયા એક કેદી, જન્મટીપની સજાવાળો, આજીવન એને કાળી કોટડીમાં રહેવાનું, આવી સજા થયેલી, એની પાસે જઈને રાષ્ટ્રપતિએ પૂછ્યું, ભાઈ તારે શું જોઈએ? ત્યારે એને કીધું કે સાહેબ મારાથી એક ગુનો જીવનમાં થઈ ગયો છે, હું ખરેખર ગુનેગાર છું, હું ખરેખર પાપી છું, પણ મારાથી એક જ ગુનો થઈ ગયો છે, એ ગુનો એવડો મોટો થઈ ગયો છે, મને જન્મટીપની સજા મળી, હું જાણું છું કે હું પાપી છું, હું ખોટો છું, પરંતુ મેં જીવનમાં ક્યારેય બીજું કંઈ ખોટું નથી કર્યું, એટલે જો મને તમે અહીંથી મુક્તિ આપો ને તો મારો પણ પરિવાર છે અને ત્યાં હું જઈ અને સુખેથી આવે આ દેશનો એક આદર્શ નાગરિક બનીશ, પણ તમે મને આમાંથી મુક્તિ આપો, તમારા હાથમાં તો સત્તા છે. અને રાષ્ટ્રપતિ એને રજા આપીને મુક્તિ આપી. કેમ એને મુક્તિ મળી? કારણ કે એને જેલ દેખાતી હતી, અને ઓલા જે હતા ને એને ત્યાં છાપું વાંચવું ને પેપર. અહીંયા આગળ આ દેશની અંદર મેં એવું સાંભળ્યું છે કે કેટલા લોકો તો ગુના કરીને જેલમાં જવાનું ગોતે સામેથી. કેમ? તો કે ત્યાં બસ ખાવું પીવું બેસવું રહેવું મળી જાય મફતનું, એને બંધન નથી લાગતું. એવી જ રીતે આ સંસારનું જન્મ અને મૃત્યુનું બંધન આપણને નહીં લાગે ત્યાં સુધી આપણે ભગવાન પાસે માગીશું આ લોકના લોચા, આ લોકનું આ જોઈએ, આ લોકનું આ જોઈએ, આ લોકનું આ જોઈએ. અરે એ લોકમાંથી છૂટીશું કદાચ આ લોકની પ્રીતિ ટળી ગઈ ને એનાથી વધારે જો સમજણ નહીં હોય તો પરલોકનું બ્રહ્માદિકના વૈભવો, એની મોટપો, પ્રકૃતિ પુરુષાદિકની મોટપો, પ્રધાન પુરુષાદિકની મોટપો, આવી બધી અનેક પ્રકારની મોટપો, અનેક પ્રકારના ઐશ્વર્યો, અનેક પ્રકારના બંધનો માગીશું, એ બધી જેલની કોટડી જ્યાં સુધી નહીં દેખાય ત્યાં સુધી સાચું મુમુક્ષુત્વ પ્રાપ્ત જ નથી થયું. સાચો મુમુક્ષુ એ છે કે જેને એમ છે આ લોકની જેને આશા તજી છે પરલોકના સુખ સારું રે, જેને આ લોકની આશા છોડી દીધી છે અને જેને કેવળ પરલોકની જ આશા બંધાયેલી છે, જેને પુરુષોત્તમ નારાયણને રાજી કરવા અને જન્મ મૃત્યુના ફેરામાંથી બહાર નીકળી જવું આવી જ ઈચ્છાવાળો છે, એ જ સાચો મુમુક્ષુ છે. અને જ્યારે સાચો મુમુક્ષુ થાય છે ત્યારે ઉપદેશનો અધિકારી થાય છે, ત્યાં સુધી અધિકારી જ નથી થયો.
ત્યાં સુધી એને ઉપદેશ અસર નહીં કરે. ભક્તિ માતા કહે છે કે હે પ્રભુ, તમે મને મુમુક્ષુ જાણો, મને મુમુક્ષુ જાણો, હું મુમુક્ષુ છું, તમારા શરણે આવી છું. હે પ્યારા હરિ, જે રીતે મારું હિત થાય એ રીતે આપ મને કહેવા યોગ્ય છો. આ ભૂમિ ઉપર જે સર્વે જીવો રહ્યા છે એ બધાનું કલ્યાણ કરવા માટે આપ પ્રગટ થયા છો, અને આપ સૌનું કલ્યાણ કરી શકો એવા મહાસમર્થ છો. હું યથાર્થ જાણું છું કે આપ સાક્ષાત નારાયણ છો. મને ખબર છે કે આ પૃથ્વી ઉપર તમારું આવું જીવોના કલ્યાણ કરવા માટે જ છે, અને શ્રીજી મહારાજનું કાર્ય આત્યંતિક કલ્યાણ કરવું આ મુખ્ય કાર્ય શ્રીજી મહારાજનું રહ્યું છે. જીવને કારણ શરીરના ભાવને છોડાવી બ્રહ્મરૂપ કરીને પોતાની મૂર્તિને વિશે હેત કરાવવું આ શ્રીજી મહારાજનું મુખ્ય કાર્ય રહ્યું છે. ભક્તિ માતા કે હું તમારા કાર્યને યથાર્થ જાણું છું. હે પ્રભુ, તમે જેના માટે પ્રગટ થયા છો તો સૌથી પહેલાં તમે મારું જ હિત કરો. કલ્યાણ કે હિત પ્રગટ ભયે હો મહાસામર્થ એસે રહે હો નારાયણ સાક્ષાત હો તુમહી નારાયણ સાક્ષાત હો તુમહી જાનત હે જથારથ હમહી જાનત હે જથારથ હમહી કલ્યાણ કે હિત પ્રગટ ભયે હું. તમે કલ્યાણ માટે પ્રગટ થયા છો. હે ભગવાન, આપ સ્વેચ્છાથી જ પોતાના દિવ્ય ભાવને છુપાવી રાખો છો. આ રીતે તમે દિવ્ય ભાવને છુપાવી રાખ્યો હોવા છતાં પણ આપનો પ્રતાપ પ્રગટ દેખાઈ રહ્યો છે. તમે દિવ્ય ભાવને બહુ છુપાવો છો. ભગવાનની આ પૃથ્વી ઉપર આવે ને ત્યારે એક ઉપર જ નજર રહે. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતારનું ધારણ કરે છે ત્યારે સતત એની ઉપર નજર રાખે છે. મહારાજે વચનાવતમાં કીધું કે દિવ્ય ભાવને છુપાવો, દિવ્ય ભાવને છુપાવો, દિવ્ય ભાવને છુપાવો, તોય ક્યાંક ઉતાવળા થઈ જાય એટલે દિવ્ય ભાવ પ્રગટ થઈ જાય, દિવ્ય ભાવ પ્રગટ થઈ જાય. આપણા હોય ને, આપણા લખન હોય એ આપણે ગમે એટલા છુપાવવા મહેનત કરીએ તોય ઝડકી જ જાય. એ કંઈ રે છુપાવે? ગમે એવું નક્કી કરો કે આવે તો મારે આમ બોલવું જ નથી, મને બહુ બોલ બોલ કરવાની ટેવ છે, તોય એ લખન તમે દબાવી રાખ્યા હોય પણ એ ક્યાંક તો ઝડકી જ જાય. તમે ઉતાવળા થાવ એટલે અંદર જે છે એ બહાર આવી જાય. અત્યારે વાત નથી ચાલતી એટલે દ્રષ્ટાંત નથી દેતો, પણ લખન ઝડક્યા વિના ના રહે એ વાત નક્કી છે. એમ ભગવાનનું લક્ષણ દિવ્ય ભાવ છે. ભગવાનમાં અનંત દિવ્યતા છુપાયેલી છે એટલે ભગવાન સતત નજર રાખે કે મારે આ દિવ્યતાને કોઈને બતાવવી નથી પણ પ્રગટ થઈ જાય. એવું ને એવું જ ભગવાનના મહાપુરુષોનું પણ છે. એ પોતાને વિશે રહેલો દિવ્ય ભાવ એને હંમેશા છુપાવવા મહેનત કરતા હોય છે પણ ક્યાંક પ્રગટ થઈ જાય, ક્યાંક પ્રગટ થઈ જાય. અને કોઈક ઉત્તમ મુમુક્ષુઓ, કોઈક ભગવાનના એવા ભગવત ભક્તો, એવા મહાપુરુષોને, એવા ભગવાનના અવતારને જાણી લે છે, એના સરનું લે છે અને એનું આત્યંતિક કલ્યાણ થઈ જાય છે. પરંતુ સતત ભગવાનને નજર એ હોય કે મારો દિવ્ય ભાવ પ્રગટ ન કરું, ન થવા દઉં, ન થવા દઉં, એની પાછળનું કારણ એક જ છે કે જો દિવ્ય ભાવ પ્રગટ રહે, જો ભક્તિ માતાને રાત ને દિવસ એક જ જ્ઞાન જે દિવસના પ્રગટ થયા તે દિવસથી એમ રહે કે મારા પુત્ર તો અક્ષરધામના અધિપતિ, અક્ષરધામના અધિપતિ, તો એને ગણું ગણું ના કરી શકે, ઘનશ્યામ ઘનશ્યામ ના કરી શકે, એને ક્યારેય તાળન ના કરી શકે, એને ક્યારેય વઢી ના શકે, એની સાથે ક્યારેય કાલું બોલીને રમી ના શકે. કારણ કે આ તો ભગવાન, એટલે ભગવાન અને ભગવાનના મહાપુરુષો આ પૃથ્વી ઉપર દિવ્ય ભાવને છુપાવીને રાખે. દિવ્ય ભાવને જ્યારે છુપાવે અને આપણા જેવા સામાન્ય થઈને આપણી સાથેનો વ્યવહાર કરે અને એની અંદર રહેતા થકા આપણા કલ્યાણ કરે, ભગવાન અને મોટા એવા હોય છે. હે ભગવાન, આપે સ્વેચ્છાથી દિવ્ય ભાવને છુપાવી રાખ્યો છે પણ તમારો પ્રતાપ મેં બહુ વખત જોયો છે, મને બધું અત્યારે સ્મૃતિમાં આવે છે. તમારા પ્રતાપ, કાળીદત્તને તમે માર્યો, કૃત્યાઓનો પરાજય કર્યો, અનેક અનેક અસુરોને તમે માર્યા, તમે જે દિવસથી અમારે ત્યાં પ્રગટ થયા છો તે દિવસથી કેટલી સમૃદ્ધિ અમારે ત્યાં આવી છે આ બધું જ હું બરાબર જાણું છું. મેં તમારો પ્રગટ પ્રતાપ જોયો છે. આપ સાક્ષાત એવા અતિ સમર્થ છો. હે પ્રભુ, આપ મારા અજ્ઞાનનો તત્કાળ નાશ કરો. મને આશ્ચર્ય એ લાગે છે
શાસ્ત્રોના કર્તાઓ, શાસ્ત્રના લેખકો, એને જે લખ્યું એને જે કર્યું એ તો બરાબર, પણ ભક્તિ માતા આટલા વૈરાગ્યને પામેલા હોય, ભક્તિ માતા આટલા જ્ઞાની હોય, ભક્તિ માતાને આટલું બધી મુમુક્ષુતા એમના હૃદયમાં પડેલી છે, છતાંય પણ ઘનશ્યામ મહારાજની પાસે એમ કહે છે હું તો અજ્ઞાની છું, મારી પાસે કાંઈ જ્ઞાન નથી. આપણી પાસે થોડુંક કંઈક હોય ને આપણે આપણને જ્ઞાની માની લેતા હોય, જ્યારે ભક્તિ માતા આટલા વૈરાગ્યવાળા છે, પંચ વિષયમાં પ્રીતિ માત્ર નથી ને ભગવાનને વિશે અપાર હેત છે, છતાંય ભક્તિ માતા એમ કહે છે હું તો અજ્ઞાની છું, હું તો અજ્ઞાની છું. યાદ રાખો, આપણી પાસે ગમે એટલું જ્ઞાન હોય, શાસ્ત્રનું હોય, શાસ્ત્રને આખા આપણને મોઢે હોય, પરંતુ પુરુષોત્તમ નારાયણનું સામે તો આપણે હાવ અજ્ઞાની છીએ. ભગવાનને અખંડ ધારી રહેલા મહાપુરુષો સામે તો આપણે હાવ અજ્ઞાની છીએ. અને જ્યારે એવી રીતે હાથ જોડીને ભગવાન પાસે કે કોઈ ભગવાનના મોટા પુરુષ પાસે ઊભા રહીએ ને ત્યારે જ કંઈ મળે. જ્યાં સુધી આપણને એમ છે કે મને જ બધી ખબર છે ને હું જ જ્ઞાની છું, ત્યાં સુધી ક્યારેય પણ જે જોઈએ છે એ સામેનામાંથી આપણને મળી શકતું નથી. ભગવાન પાસે ભક્તિ માતા કહે છે મારું અજ્ઞાન તમે દૂર કરો. આટલું જ્ઞાન હોવા છતાં પણ માં એમ કહે છે મારું અજ્ઞાન તમે નાશ કરો. આ દાસત્વ છે. કેમ જે જેમ સૂર્ય બહાર રહેલા તમામ અંધકારને નાશ કરે છે, તેમ જ આપ મારા અજ્ઞાનરૂપ અંધકારને તત્કાળ નાશ કરનારા છો, તેમાં કોઈ સંદેહ નથી. માટે જ હું આપને પરમેશ્વર જાણીને વારંવાર પ્રાર્થના કરું છું, કેમ જે આપથી અધિક કોઈ સમર્થ નથી. શ્રી મુક્તાનંદ મુનિએ ઉત્તમ રાજાને આવું બધું કહ્યું કે પ્રેમવતી માતાએ આવી રીતે ભગવાન શ્રીહરિને અતિશય સમર્થ જાણીને બહુ હેતથી વિનયથી પૂછ્યું. કોઈને કાંઈ પૂછવું હોય ને તો ઘણાને તો એવું હોય કે ઘણા મોટા મોટા પુરુષોની પરીક્ષા લેવાય ને પૂછે, એવું નક્કી કરે કે આમને ખબર છે કે નહીં, અને જો એની માન્યતા પ્રમાણેનો ઉત્તર આપે તો કે હા તમે બરાબર છો, પણ જેની માન્યતાથી બહારનો ઉત્તર કંઈક આપ્યો તો કે આમ ખબર નથી, એ ટીકા કરવા માટે પૂછતા હોય. ક્યારેય પણ ભગવાન કે ભગવાનના મોટા પુરુષો એની પાસે જ્યારે પૂછીએ ત્યારે જિજ્ઞાસા વૃત્તિથી કાંઈ જાણવા માટે હું એનાથી ઘણો ન્યૂન છું અને મારા કરતાં એ અધ્યાત્મ માર્ગના અનુભવમાં ઘણા આગળ છે, આટલો ભાવ રાખ્યા વિના કોઈને પણ પૂછેલો પ્રશ્ન છે એ આપણને ક્યારેય ફળદાયી નહીં થાય, એનો ઉત્તર આપણને ફળદાયી નહીં થાય. જ્યારે જે પાત્રમાં આપણને શ્રેષ્ઠપણું દેખાતું હોય, જે પાત્રમાં આપણી જાત કરતાં આપણને કરોડો ઘણી પ્રતીતિ સાચી હોય, આપણા કરતાં કરોડો ઘણો એમાં એકાંતિક ભાવ અને ભગવાનને વિશે હેત આપણને વિશેષ દેખાતું હોય, એવા પુરુષોને પ્રશ્ન પૂછવો અને એનો પ્રશ્નનો જે ઉત્તર આવે એમાં આપણી માન્યતા કદાચ જુદી હોય તો એને બાજુ પર મૂકીને એવા એકાંતિક પુરુષો એ પ્રશ્નનો ઉત્તર જે કરે એને માન્ય રાખી એ પ્રમાણેનું જીવન જીવવું. કારણ કે આધ્યાત્મ માર્ગ અનુભવનો માર્ગ છે, મોક્ષનો માર્ગ એ અનુભવનો માર્ગ છે, મોક્ષનો માર્ગ એકાંતિક પુરુષોના બતાવેલા પગલે પગલે હાલવાનો માર્ગ છે. આ આત્યંતિક કલ્યાણના માર્ગમાં બુદ્ધિનું ડાપણ હાલતું નથી. મોટા પુરુષો જે નિર્ણય કરે એમ ચાલવું એ મુમુક્ષુ માટે બહુ યોગ્ય હોય છે. શ્રીહરિ અનાદિકાળથી સ્વાભાવિક રીતે અતિશય શુદ્ધ છે. ભગવાન તો અનાદિકાળના શુદ્ધ જ છે, કોઈ દોષ એમાં હતા નહીં, છે નહીં, હશે નહીં. અને એમાં પ્રબળ જ્ઞાન પણ સાથે સાથે શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય તેજ આદિ અનંત કલ્યાણકારી ગુણો પણ એમાં અખંડ હતા, છે ને રહેવાના. ભગવાનમાંથી ક્યારેય કોઈ ગુણ ઓછો થઈ જાય વધી જાય એવું નથી. આપણી પાસે બધું છે ને આમ વધઘટ હોય, ક્યારેક આપણું જ્ઞાન બહુ વધી જાય, ક્યારેક આત્મનિષ્ઠા આપણી એટલી બધી વધી જાય કે એમ લાગે કે ઓહો આમણે તો આત્મરૂપ થઈ ગયા છે, અને ખબર ના પડે પાછું બે દીમાં આપણે ક્યારે દેહરૂપ થઈ જઈએ. સવારમાં આત્મારૂપ હોઈએ અને બપોરમાં દેહરૂપ થઈ જઈએ. આપણું જ્ઞાન બધું એવું હોય, ક્યારેક એ ભગવાનમાં આમ હેતનો ઉભરો આવે તો એટલું બધું હેત થઈ જાય, એટલું બધું હેત થઈ જાય, એટલું બધું હેત થઈ જાય કે એવું લાગે કે હવે આને ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં રહે એવું લાગે. અને ક્યારેક ભગવાનમાંથી એ હેત ઉડી જાય તે ખબર જ ના રહે ખારું ભગત છું કે નહીં. ક્યારેક એ ભગવાન સામે કીર્તન ગાતા હોય ને આંખમાંથી આંસુડા જાતા હોય ને એવા ચોંટી ગયા હોય. અને ક્યારેક તો ઓહો ભગવાનથી જાણે લાખો ગાવનું છેટું થઈ ગયું આવું હોય.
ભગવાનનું એવું નથી, ભગવાનનું હંમેશા એક સરખું છે, એમાં ઘટતું વધતું નથી. આપણી બધાયમાં વધે ઘટે, પણ ભગવાન વધે નહીં ઘટે નહીં, સાગર છે, વધતો નથી ઘટતો નથી, એક સરખો રહે છે. એમ ભગવાનને વિશે ગુણો છે, એ ગુણોના ભગવાન સાગર છે. આવી બધી વાત જ્યારે ભક્તિ માતા સમજ્યા અને ઘનશ્યામ મહારાજ આગળ રજૂ કરી, ત્યારે પોતાની માતા પ્રત્યે પ્રસન્ન થઈને એમણે બહુ મુમુક્ષુ જાણ્યા, ઘનશ્યામ મહારાજે મુમુક્ષુ જાણ્યા. પ્રસન્ન હોય નિજ માતા પ્રતિ, મુમુક્ષુ જાની કરતે હી અતિ, સબસે પ્રથમ ભય જો એસે, સબસે પ્રથમ ભય જો એસે, હરિ ગીતા રૂપ અમૃત તેસે, હરિ ગીતા રૂપ અમૃત તેસે. પ્રસન્ન હોય નિજ માતા પ્રતિ, ભગવાન પોતાની માતા ઉપર બહુ રાજી થઈ ગયા. શું જોઈને રાજી થઈ ગયા? અત્યંત મુમુક્ષુ જાણીને. એટલે એટલી વાત તો નક્કી થઈ ગઈ ને, આપણી અંદર ભવ સાગર તરવાની તાકાત છે કે નથી એ વાત બાજુ પર મૂકી દો. આપણે ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યથી કેટલા ભરપૂર છીએ એ વાત બાજુ પર મૂકી દો. શ્રીજી મહારાજ ખાલી મારે જન્મને મૃત્યુની ભવાટીમાંથી છૂટવું છે, મારે આત્યંતિક કલ્યાણ કરવું છે, આટલો કૃત નિશ્ચયી કોઈ થાય તો એ ભગવાન એની ઉપર રાજી થાય છે. આ કાંઈ ઓછું છે? હિમાલયમાં જઈ અને શરીર ગાળવા નથી કહેતા. આ સ્નો પડ્યો હોય એમાં ખુલ્લા શરીરે બેસવા શ્રીજી મહારાજ નથી કહેતા. ઉપવાસ કરો એમ શ્રીજી મહારાજ નથી કહેતા. મહારાજ કે કમસે કમ ગાંઠ તો મારો કે આ દેહ પડે અને ધામ સિવાય બીજે ક્યાંય જાવું નથી, એટલી ગાંઠ તો મારો. ભગવાન કેટલા કૃત નિશ્ચયી તો થાવ. આટ આટલા તમે ભવાટીના દુઃખને તમારી નજરની સામે જોવો છો, પૂર્વેના દેહો આ બધા ધરેલા તમારી નજરની સામે તમે જોવો છો, લોકો કેટલા દુઃખી થાય છે, કેટલા પશુ પક્ષીઓ દુઃખી થાય છે, જન્મને મૃત્યુના દુઃખને તમે હજારો વખત શાસ્ત્રોમાંથી વાંચ્યું છે, સાંભળ્યું છે, કોઈને કીધું છે અને કોઈને સમજાવ્યું છે, તો કમસે કમ હવે તો તમે એવો કૃત નિશ્ચયી થાવ કે મારો છેલ્લો જન્મ. મને આજે પણ યાદ છે, હું જ્યારે સાધક અવસ્થામાં હતો, પાર્ષદ પણ નહોતો થયો, અને ત્યારે પૂજ્યપાદ ગુરુજી કથા કરતા હતા, અને ત્યારે મને એમને એ વખતે એમ કીધેલું કે બેટા છેલ્લો જન્મ. એમની જે કથા કરવાની પદ્ધતિ છે, આમ એક આંગળી આમ રાખીને મને કીધેલું બેટા છેલ્લો જન્મ. આખી સભાની અંદર, આખી સભા હતી મોટી, બ્રહ્મસત્ર હાલતો હતો, અને એમાં એ અંગુલી નિર્દેશ કરીને કીધેલું કે બેટા છેલ્લો જન્મ. એ આજ સુધી પણ એની સ્મૃતિ રાખવાથી એટલું બધું સત્સંગનું બળ મળે કે જેટલું શાસ્ત્રના ચિંતન અને વાંચનથી પણ ના મળે. મહાપુરુષોના કીધેલા શબ્દો આવા તો આપણે હજારો વખત સાંભળ્યા હોય, પણ કોઈક શબ્દ એવો સાંભળ્યો હોય અને એ સમયે એ શબ્દ આપણા હૃદયને વિશે લાગી ગયો હોય, પછી એને સતત યાદ કરતા, હાલતા ચાલતા ખાતા પીતા બસ એ જ યાદ રહે, તો આપણને પંચ વિષયની પ્રીતિ કદાચ હોય પણ તૂટે. કારણ કે યાદ રહે છેલ્લો જન્મ, છેલ્લો જન્મ, છેલ્લો જન્મ. કોઈ મુસાફરીએ નીકળ્યા હોય ક્યારેય ડેસ્ટિનેશન ભૂલીએ છે? અહીંથી શિકાગો જવા નીકળ્યા હોય તો ખબર હોય કે આ રોડ મને શિકાગો લઈ જાય છે, સતત જે રોડનો નામ હોય 95 હોય 85 હોય, તો બસ એ 85 સાઉથ કે નોર્થ કઈ બાજુ એ જ સતત નજર હોય અને એ જ રસ્તે ચાલવા મહેનત કરીએ. કદાચ કોઈ રસ્તો બંધ હોય તો સતત એને ગોતીએ, ફોન કરીને ગોતીએ, જીપીએસમાં ગોતીએ, પણ રસ્તો એ પકડીએ. નક્કી છે કે મારે અહીંથી શિકાગો પહોંચવું છે. કોઈ ન્યૂજર્સી મંદિર આવવા નીકળ્યો અને નક્કી છે મારે અહીં પહોંચવું છે, તો એ જ એડ્રેસ નાખીને નીકળે છે. આપણે અક્ષરધામનું એડ્રેસ જીપીએસમાં નાખ્યા પછી ભૂલા કેમ પડીએ છીએ? આપણે નક્કી કર્યું કે મારે અક્ષરધામ સુધી પહોંચવું જ છે, શ્રીજી મહારાજની મૂર્તિના સુખે સુખિયા થવું જ છે, પછી આપણે બીજી એક્ઝિટો લઈને ફરવા કેમ જતા રહીએ છીએ? એની પાછળનું કારણ એક છે, આપણે કૃત નિશ્ચયી નથી.
એક એવરેસ્ટ ઉપર જવાવાળો કૃત નિશ્ચયી હોય છે, એક ચંદ્ર ઉપર જવાવાળો કૃત નિશ્ચયી હોય છે, એક મંગળ ઉપર યાન લઈ જવાળો કૃત નિશ્ચયી હોય છે, એક આકાશમાંથી ઉપર જઈને ગ્રીનીસ બુકમાં નામ લખાવવા ઉપરથી પડતો વ્યક્તિ કૃત નિશ્ચયી હોય છે. આપણે આધ્યાત્મ માર્ગની અંદર હાવ ગાફલ, હાવ ગમર, આપણો કોઈ નિશ્ચય જ નહીં, ઘડીકમાં ફરી જાય. આપણે આજ નિશ્ચય કર્યો હોય ને રાત્રે આપણે કંઈક એવું જોવામાં આવે ને ફરી જાય, આપણને કંઈક ખાવાનું મળે ને ફરી જાય, આપણને કંઈ સાંભળવાનું મળે ને ફરી જાય, આપણે કંઈક જોઈએ ને આપણો નિશ્ચય ફરી જાય. માટે બહુ સમજણપૂર્વક નક્કી કરીએ, મારે છેલ્લો જન્મ કરવો છે, આવે કોઈ માના પેટમાં મારે મારા કર્મના બંધને કરી નથી આવું. શ્રીજી મહારાજની ઈચ્છા હોય તો ભલે મને માના પેટમાં નાખે, પણ મારો કોઈ કર્મ એવું ના હોય, મારી કોઈ ક્રિયા એવી ના હોય કે જેના કારણે મારે હવે માના પેટમાં ઊંધા માથે લટકવું પડે. આટલો નિશ્ચય કરવાવાળો જે મુમુક્ષુ છે, શ્રીજી મહારાજ એની ઉપર રાજી થાય છે. શ્રીજી મહારાજ ભક્તિ માતા ઉપર માં જાણીને રાજી નથી થયા, અત્યંત મુમુક્ષુ જાણીને રાજી થયા છે, બહુ મુમુક્ષુ છે એટલે રાજી થયા. ભગવાન શ્રી હરિએ હરિગીતારૂપ અમૃત સૌથી પહેલાં પ્રગટ કર્યું, જે શ્રીમદ સત્સંગી જીવનના આગળ મેં કીધું એમ અધ્યાય 32-36માં પ્રથમ પ્રકરણમાં આવે છે. પૂજ્યપાદ ગુરુજી એની વિસ્તારથી ખૂબ સુંદર કથા કરેલી છે, એ કથા સાંભળવા જેવી છે. હરિગીતા નામે આ અધ્યાત્મ શાસ્ત્ર શ્રી હરિ ભક્તિ માતાને કહેવા લાગ્યા. તેમાં ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત પોતાના સ્વરૂપમાં પરમ પ્રેમરૂપી જે એકાંતિકી ભક્તિ છે તેનું પરોક્ષપણું દેખાડીને ભક્તિ માતાની આગળ વર્ણન કરવા લાગ્યા. મહારાજે પરોક્ષપણું બતાવ્યું, એટલે પરોક્ષપણું એટલે એમ નથી કહેતા કે મારે વિશે એવું હેત કરો, પણ પરોક્ષપણું એટલે એમ એમ કહેશે હવે માતાને કે એ ભગવાનને વિશે હેત કરો, એ શ્રી કૃષ્ણને વિશે હેત કરો, આમ કહેશે. હે માતા, જે બધા સત્શાસ્ત્ર છે તેને સારી રીતે હું માનું છું ને સમજું છું. શાસ્ત્રને માનવા અને સમજવા આ બે કામ છે. મહારાજ કે હું માનું છું અને સમજું છું. પહેલાં માનવું પડે ને કે શાસ્ત્રમાં જેમ લખ્યું છે એમ બરાબર જ હોય, એટલે શાસ્ત્રમાં વિશ્વાસ જોઈએ. શ્રીજી મહારાજને શાસ્ત્રમાં બહુ વિશ્વાસ, બહુ વિશ્વાસ, અને શાસ્ત્રમાં લખ્યું એમ જ થાય છે. કોઈ ડાપણ ક્યારેય આપણે આપણું ડાપણ ના કરવું, શાસ્ત્રમાં આમ લખ્યું ને આમ, શાસ્ત્રમાં જેમ લખ્યું એમ જ થાય છે, એમ જ થતું આવ્યું છે, આજ સુધી એવું જ થયું છે. માટે શાસ્ત્ર સાચા છે, મોટાના કરેલા શાસ્ત્ર ક્યારેય ખોટા ન હોય. શ્રીજી મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત દીધું, કોઈ મોટા સાહુકારે હુંડી લખી હોય અને એની ઉપર જેને વિશ્વાસ ના આવે એને મૂરખ કહેવાય. ચેક ઉપર કાંઈ તમે $1,00,000 આંકડો પાડ્યો હોય ને ખાતાની અંદર જો પડેલા જ હોય તો $1,00,000 કાંઈ આમ દેખાતા નથી, પણ આમ વાયર ટ્રાન્સફર કરો, ચેક નાખો તો તરત દેખાય છે, એનાથી કાંઈ ખરીદી શકાય છે, તે હુંડી છે. એ હુંડી કોક સમર્થ સાહુકારે લખી હોય તો એની ઉપર વિશ્વાસ રાખવો, એમાં સત્શાસ્ત્રો મોટા પુરુષોના લખેલા છે, આમાં વિશ્વાસ રાખવો, આ સાચા જ છે, આમાં જે કહેવાય છે સાચું જ છે, એવો દ્રઢ વિશ્વાસ પોતાના જીવમાં દ્રઢ કરવો. વેદોને જાણનારા માનનારા મોટા મોટા ઋષિમુનિઓએ મળીને જે એક નિર્ણય કર્યો છે તે પોતાના જીવાત્માના કલ્યાણને માટે પરમ હિતકારી છે, તે વાત હું આપને કહી રહ્યો છું. માં, મોટા મોટા ઋષિઓએ જે નક્કી કર્યું છે ને એ હું તમને કહું છું, તેને આપ સ્પષ્ટ રીતે સાંભળો. આપ ઘણા મહાન મુમુક્ષુ છો. જો મહારાજ મુમુક્ષુ મુમુક્ષુ શબ્દ કેટલી વાર વાપરે છે, તમે બહુ મહાન મુમુક્ષુ છો. આ સંસારના સુખને તુચ્છ ગણીને આપે તેને છોડી દીધા છે, સાંસારિક સુખથી અપાર વૈરાગ્ય થયો છે, માટે આપ એ બાબતને સાંભળવાના અધિકારી થયા છો. વાત બહુ અગત્યની છે. અધિકારી ક્યારે થવાય છે કે જ્યારે બધાયમાંથી વૈરાગ્ય થાય. સ્વદેહ સૂચિ ગંધેન ન વિરજ્યતે યહ પુમાન, વિરાગ કારણમ તસ્ય કિમ અન્યદ ઉપદિશ્યતે. જ્યાં સુધી દુર્ગંધમય આ શરીર, એમાંથી આ જીવને વૈરાગ્ય થતો નથી, એક પણ જગ્યાએથી હારી ગંધ નથી આવતી. બોલો, આને સેન્ડ છાંટવા પડે, બાથરૂમમાં સુગંધી પદાર્થો રાખવા પડે, કોઈ જગ્યાએ આ જે પથારીમાં હૂતો હોય એની ચાદરો ધોવી પડે, આનાથી એકેય વસ્તુ પવિત્ર ના થાય. આ જેને અડે અપવિત્ર કરી નાખે. બોલો, એવું સ્વદેહ સૂચિ ગંધેન ન વિરજ્યતે યહ પુમાન, જ્યાં સુધી વૈરાગ્ય નથી થતો ત્યાં સુધી અધિકારી સત્શાસ્ત્રને સમજવામાં થતો નથી. પરંતુ હે માતા, તમને અપાર વૈરાગ્ય થયો છે માટે તમે અધિકારી છો. આપણે તો કેવા ભાગ્યશાળી, અધિકારી વિના ભગવાનની દયાએ કરીને આપણે છે
આપણને આ જે વાતો મળે છે મોટા પુરુષની દયાએ કરીને છે. હા, વારે વારે આપણે તો કેટલાય લક્ષ બદલી નાખીએ, આપણને કોઈ સમજાય. હું તમને એક વાત કહું કે તમે કોઈને સારો સૂટ આપ્યો, બહુ સારો સૂટ આપ્યો કે કંઈક સારી વસ્તુ પદાર્થ આપી, અને એ વ્યક્તિ ઘડીકમાં ગાર્બેજમાં નાખી દે, પાછો લે ને પાછો થોડું આમ અંદર લઈ આવે, પાછો ત્યાંથી ઉઠાવીને ક્યાંક બહાર ઉકરડામ નાખી દે, ત્યાંથી પાછો લાવે ને ત્યાંથી ક્યાંક બીજે નાખી દે, એને કંઈ પડી જ ના હોય તો ફરી તમે એને કોઈ વસ્તુ આપો ખરા? ક્યારેય ન દો, કારણ કે એને કિંમત નથી. આપણે આ ઉપદેશ ઘડીક સાંભળ્યો, ઘડીક વાંચ્યો, એટલે આમ થોડી વાર આમ બ્રહ્મરૂપ થઈ જઈએ, થોડી વાર લાગી જાય કે હવે તો છેલ્લો જન્મ કરવો જ છે. પાછું થોડી વાર થાય ને પીલું વાળીને ક્યાંય નાખી દઈએ, ફરી પાછું આવે ત્યારે ફરી પાછું ખુલે, એ પાછો થોડી વાર રહ્યો પછી પાછો ઉકરડે નાખી દીધો. ક્યાં ઉકરડે? પંચ વિષયના ઉકરડો. પંચ વિષયનો ઉકરડો એવો છે ને, ન્યા આપણું બધું જ જ્ઞાન ન્યા રવી જાય, કશું આપણી પાસે રહે નહીં, ન્યા નાખી દઈએ. છતાંય મહારાજને મોટા પુરુષો આપણને દયા કરીને આપ્યા કરે છે, આપ્યા કરે છે, આપ્યા કરે છે, આપણા મોટા ભાગ્ય છે. જીવ અને ઈશ્વર એટલે ભાગ્ય મોટા સમજીને આવે, એને થોડું સુધારવું, એને ભેગું કરવું, ભેગું કરવું. ઘણા બધા ભક્તો આજે સાંભળવાવાળા છે, બહુ આનંદ થાય કે જે ભક્તો સારી સારી વસ્તુઓને લખે છે, જે ભક્તો એકની એક વાતને ઘણી બધી વખત સાંભળે છે, સાંભળે છે, એ બહુ સારું છે. જેટલું સાંભળશું, કંઈક લખીશું, કંઈક એમાંથી યાદ રાખીશું, એ આપણને બહુ કામ લાગશે. જીવ અને ઈશ્વરાદિ સૌમાં અંતર્યામી રૂપે પ્રવેશ કરીને અનુપમ પુરુષોત્તમ નારાયણ રહ્યા છે. વળી જે ક્ષર અક્ષરથી પણ પર છે ને ઉત્તમ પુરુષ છે, એવા અત્યંત મનોહર પ્રત્યક્ષ પુરુષોત્તમ આ શ્રીકૃષ્ણ ભગવાન છે. આવા જે ભગવાન, તે મુમુક્ષુજનોએ મન કર્મ વચને સર્વભાવે માનવા તથા સેવવા યોગ્ય છે. ક્ષર અક્ષરથી પર જે ભગવાન છે એ બધાએ માનવાને સેવવા યોગ્ય છે, આવું માતાને ભગવાન શ્રીહરિ પ્રથમ ઉપદેશ દે છે. આ કૃષ્ણ ભગવાનની જે માયા છે એને સમગ્ર લોકોને મોહ પમાડ્યા છે, એને કરીને લોકો જન્મ મરણરૂપી સંસ્કૃતિમાં વારંવાર ભટક્યા કરે છે. એટલા માટે જે જે લોકો શ્રીકૃષ્ણ ભગવાનને પ્રત્યક્ષપણે શરણે જાય છે એ બધા તેમની માયાને ચોક્કસપણે તરી જાય છે. ભગવાને જ માયા મૂકી છે એટલે બધા જન્મ મૃત્યુમાં જાય છે. તો ઘણા બુદ્ધિવાળા કે તો ભગવાને પછી માયા રાખી જ ના હોત તો કાંઈ ઉપાધિ હતી? જો ભગવાને માયા રાખી જ ના હોત, એ તો જીવને જરૂરી છે, એટલે જે જીવોને જરૂરી છે એને દીધી છે. પણ ભગવાનના ભક્તએ, ભગવાનના ભક્તને પણ માયા સ્વીકારી જ છે. જો ભગવાનની આજ્ઞાને વિશે રહી અને જો રહે તો ભગવાનની શક્તિ માયાએ તો ભગવાનના ભક્તને સ્વીકારી છે. આપણને આ બધું માયાનું જ છે ને, આમાંથી ક્યું મને કોને, આમાં માયા સિવાયનું છે શું? પણ બધું સ્વીકારી થાય છે, કારણ કે આપણે ભગવાન અને મોટાના આશરે બેઠેલા છે, શરણાગત છીએ, એટલે આ માયા આપણને સુખરૂપ થાય છે. આ જ માઇક, આ જ કેમેરો, આ ઇન્ટરનેટ આપણને સુખદાયી થાય છે, કારણ કે આપણે શરણાગત છીએ. પણ જો આપણે શરણાગત ન હોઈએ તો એ જ ઇન્ટરનેટ આપણને દુઃખરૂપ થાય, એ જ આપણને જન્મ અને મૃત્યુનું કારણ થાય. જે ઇન્ટરનેટ આપણને જન્મ અને મૃત્યુને ટાળવામાં ઉપયોગી થઈ રહ્યું છે, એ જ ઇન્ટરનેટ ભગવાનની શરણાગતિ જ્યારે આપણને છૂટી જાય છે, હું ભગવાનનો છું એવું આપણને ભૂલાઈ જાય છે, હું સત્સંગનો છું એવું આપણને ભૂલાઈ જાય છે, ત્યારે એ જ ઇન્ટરનેટ આપણને જન્મ અને મૃત્યુના ચક્કરને આપવાવાળું થાય છે. શરણાગત બટન દબાવશે, જન્મ અને મૃત્યુ છૂટે એવું ખોલશે, અને જે શરણાગતિને ભૂલી જશે એને તરત જ જન્મ અને મૃત્યુ ઊભું કરે એવું બટન દબાવાશે, અને પછી એના પ્રવાહમાં ખેંચાશે. માટે ભગવાનના શરણાગત થવું, ભગવાનનો જે શરણાગત થાય છે એ ભગવાનની માયાને તરી જાય છે. દૈવી હેષામ ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યંતે માયામ એતામ તરંતી તે. યહ કારણ કર જન જો જેતા શ્રી કૃષ્ણ ભગવાન કે તેતા સાક્ષાત શરણા કુ પાવત જીતને સાક્ષાત શરણા કુ પાવત જીતને માયા કો નિશ્ચે તરત હે તીતને માયા કો નિશ્ચે તરત હે તીતને. જે ભગવાનના શરણે જાય છે ભગવાનની માયાને ચોક્કસ તરે છે. સુરા ખાચરે મહારાજને કીધું, મહારાજ અમે તો કાંઈ બહુ જાજી બુદ્ધિવાળા નહીં, અમને કાંઈ ખબર પડે નહીં, અમને એટલી ખબર પડે અમે તમારા ને તમે અમારા. મહારાજ કે બસ આટલું જ સમજવાનું છે, લો
આપણે કહી દઈએ અમે તમારા અને તમે અમારા, પણ જે એનો થયો હોય એ સુરાબાપુ કેવા હતા એના જીવનને વાંચી લેવું જોઈએ. ખાલી અમે તમારા ને તમે અમારા એમ કહેવાથી થતું નથી. પણ સુરા ખાચરનો એવો આશરો હતો, એવો આશરો જેને હોય એનું કલ્યાણ સહજ થાય છે. હે માતા, ભગવાનને શરણે ગયા સિવાય કદાચ કોઈ કરોડ સાધન કરે છતાં તે સંસાર સાગરને તરી શકતા નથી. સૌ પહેલાં દ્રઢ વિશ્વાસ રાખીને સત્પુરુષનો સમાગમ કરવો. સૌથી પહેલાં તો સત્પુરુષમાં વિશ્વાસ લાવીને એનો સમાગમ કરવો. એમાં એમના મુખથી ક્યારેય ફરીને નાશ થાય નહીં એવું ભગવાનનું સુદ્રઢ મહાત્મ્ય સમજવું જોઈએ. સત્પુરુષના મોઢેથી વાતો સાંભળી અને એવું મહાત્મ્ય સમજવું જોઈએ કે વારે વારે ફરી ના જાય, એવું મહાત્મ્ય સમજવું જોઈએ. મહાત્મ્ય સમજાયા પછી સ્વધર્મ જ્ઞાન વૈરાગ્યને મહિમાએ સહિત એવી ભગવાનની ભક્તિ કરવી અને એવી ભક્તિ એ કરીને ભગવાનની સેવા કરવી. સ્વધર્મ જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણ અંગોએ સહિત એવી સુદ્રઢ ભક્તિ કરવી, તેવી ભક્તિનો જ આ લોકમાં ક્યારેય નાશ થતો નથી. જે ભક્તિ ઉપર કહેલા ત્રણ અંગે યુક્ત હોય છે તેમાં કદાચ કોઈ વિઘ્ન આવે તો પણ તેનો ક્યારેય નાશ થતો નથી. તે સ્વધર્મ આદિ ત્રણ અંગોમાંથી કદાચ કોઈ એકાદ અંગ ન હોય તો જ્યારે દેશકાળની વિષમતા થાય ત્યારે તે ભક્તિમાં વિઘ્ન થાય છે. આ વચનમાં કોઈ ફેરફાર નથી. સ્વધર્મ જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેય યુક્ત જે ભક્તિ છે ને એ મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ કહેવાય. સ્વધર્મ ના હોય, જ્ઞાન ના હોય ને વૈરાગ્ય ના હોય એને સાધારણ ભક્તિ કીધી છે. વર્તાલનું ત્રીજું વચનામૃત થોડું ધ્યાનથી વાંચી લેજો. એની અંદર બહુ વિસ્તારથી શ્રીજી મહારાજે છણાવટ કરેલી છે ચાર પ્રકારના પુરુષો, જેને આ હરિગીતાનું આમ બહુ સૂક્ષ્મ સ્વરૂપ છે ને વર્તાલનું ત્રીજું વચનામૃત છે. એની અંદર સાધારણ ભક્તિ અને મહાત્મ્યવાળી ભક્તિ બેના ભેદ બતાવ્યા છે. સાધારણ ભક્તિ જીવ પ્રાણી માત્ર કરી શકે છે અને લગભગ બધા સાધારણ ભક્તિ કરતા હોય છે. જ્ઞાન ના હોય, મહારાજ કેવા છે એ ખબર ના હોય, કેવા મોટા છે એ કશું જ્ઞાન ના હોય, પરમાત્મા કેવા કાંઈ ખબર ના હોય, પરબ્રહ્મ તત્વ વિશેની કશી ખબર ના હોય, જ્ઞાન ના હોય એટલે વૈરાગ્ય તો હોય જ નહીં. અને ધર્મની અંદર એ મીંડું હોય પણ ભક્તિ કરતા હોય, મંજીરા ખખડાવે, કરતાલ લઈને કરતાલ વગાડે, ચાલતા જવાનું હોય તો સંઘમાં હાલતા જાય, દાન કરવાનું હોય તો દાન કરે, ક્યાંક સોનાનું મુગટ થતો હોય તો સોનાનું દાન કરે, એ બધું કરે. એ બધી ભક્તિ સ્થૂળ ભક્તિ છે, સામાન્ય ભક્તિ છે. એવી ભક્તિ એ કરીને શ્રીજી મહારાજ કહે છે કે માયાને તરી શકાતું નથી. એટલે જ શ્રીજી મહારાજે શિક્ષાપત્રી ગ્રંથની અંદર આજ્ઞા કરી કે ભક્તિ કરવી, બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી. બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી એનો અર્થ શું? સ્વધર્મ. આપણે ભક્તિ ભલે કરીએ પણ પહેલાં આપણો સ્વધર્મ, જે મહારાજને આપણને કઈ આજ્ઞા કરી છે એને પાળો. જ્ઞાન, આ મહારાજ કેવા છે એને જાણો. વૈરાગ્ય, હા બધું છોડી દેવાની જરૂર નથી. વૈરાગ્ય ખાલી એટલો જ, જ્ઞાને કરીને વૈરાગ્ય. આ મહારાજ આવા છે, હું આવો છું, આ સંસાર આવો છે એને સમજી રાખો, એ વૈરાગ્ય છે. અને એને સહિત ભક્તિ કરેલી હશે એ ભક્તિને વિઘન નથી, બાકી બધી ભક્તિને વિઘન છે, બધી ભક્તિને વિઘન છે. જો ભક્તિ કરી હોય પણ જ્ઞાન ના હોય તો કેવું થાય? એક દ્રષ્ટાંત દઉં. ડભાણની અંદર એક ડોશી હતી, ભક્તિ બહુ કરી. મહારાજ એને અંધકાળે લેવા આવ્યા, લેવા આવ્યા ને તો મહારાજ ડોશી કે મહારાજ આ ઘંટલા નીચે 13 રૂપિયા ડાટ્યા જ મારી દીકરીને દેવાના બાકી છે. તો મહારાજ અદૃશ્ય થઈ ગયા. લો, આ ભક્તિ કરી હશે તો મહારાજ આવ્યા ને, પણ આને હજુ ઘંટલા નીચે 13 રૂપિયા ડાટ્યા હતા, દીકરીને દેવાના બાકી. જ્ઞાન નહોતું, વૈરાગ્ય નહોતો, તો ભક્તિ કરી હતી પણ શું, ડોશી અહીંને એ ઘંટલા ભેગી રહી. શું થાય પછી કહો? આવું કરે તો એવું થાય. એટલે ભક્તિની અંદર ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય બધું જોવે, નહીં તો થાય કેવું, ભક્તિ હલેસા જેવી છે. સમજે, એક ચોબાજી છે ને મથુરાથી ગોકુળ જવા નીકળ્યા અને ભાંગ બરાબર લઢીને પીધેલી. હવે ભાંગ પીધેલો તો કેવો હોય, એટલે ભાંગ પીને નાવડે ચડી ગયા અને પછી હલેસા મારવાના ચાલુ કર્યા. અભી નાવ ગોકુળ પહોંચ જાયગી, અભી નાવ ગોકુળ પહોંચ જાયગી. હલેસા માર્યા કરે, આખી રાત હલેસા માર્યા યમુનાની અંદર. એટલે ભક્તિ
હલેસાની જગ્યાએ છે, સમજો. ભક્તિ હલેસાની જગ્યાએ છે, એને હલેસા માર્યા, મહેનત બહુ કરી, પણ પેલું નાંગળ છોડેલું નહીં, એ તો ઊંડું. કારણ કે ભાંગ પીધેલી એટલે ભાંગ તો અડધું હોય જ નહીં, ભાંગમાં હવાર પડી ત્યારે ભાંગ ઉતરી ગઈ. કારણ કે હલેસાએ માર્યા, થાક્યો હોય, અભી નાવ ગોકુલ પહોંચ જાયગી, બે પાંચ જણા હતા, અભી પહોંચ જાયગી, અભી પહોંચ જાયગી, હવાર પડી ગયું. તો કે આરું આ જાડવાનું બધું મથુરા જેવું જ કેમ છે, વિશ્રામ ઘાટ. એટલે ભાઈ તમે વિશ્રામ ઘાટ પર જ પડ્યા છો, હજુ ગયા જ નથી અહીંથી આગળ. કેમ? નાગળ બાંધેલું છે. એમ સામાન્ય ભક્તિ એકલી હશે, સ્વધર્મ નહીં હોય, જ્ઞાન નહીં હોય, વૈરાગ્ય નહીં હોય, તો શ્રીજી મહારાજ ના પાડે છે કે માયાને નહીં તરી શકાય, ભક્તિ વ્યર્થ નહીં જાય, ભક્તિનું ફળ ચોક્કસ મળશે. એક ભક્તિમાં એક વિશેષતા છે કે ભક્તિ કરેલી ક્યારેય વ્યર્થ ના જાય. એની અંદર એક એવું ભગવાને એને સોનાના કળશ નિષ્કુળાનંદ સ્વામી એને ઉપમા દીધી છે, ભગવાને એની અંદર એક વિશેષતા મૂકેલી છે. પરંતુ સ્વધર્મે સહિત, વૈરાગ્ય સહિત, જ્ઞાને સહિત, ભલે સામાન્ય, શ્રીજી મહારાજે એ પણ કીધું છે, બહુ જાજું નહીં, સામાન્ય પણ જોઈએ. એટલો બધો ધર્મ એમ એટલો બધો ઊંડો નહીં, એટલો બધો આમ વૈરાગ્ય નહીં કે તમે હુકા રોટલા જમવા માંડો, એવું નથી કહેતા. પણ કમસે કમ એટલો વૈરાગ તો રાખીએ કે હાલો ભગવાનને ધરાવ્યા વિનાનું ના જમીએ, ઘરે બનાવીને ભગવાનને ધરાવીને જમીએ, એટલો વૈરાગ તો રાખીએ, એટલું તો કરીએ. ભલે ને તમે જમો, સારું સારું જમો, એ વૈરાગ્ય છે તમારો. બહારનું ના ખાઓ એ વૈરાગ્ય છે, એ વૈરાગ્ય છે. એટલું સ્વરૂપ તો રાખીએ, જ્ઞાન એટલું તો સમજે કે મહારાજ છે, સર્વ ઉતારના અવતારી છે. નહીં તો શું થાય, મહારાજનું ભજન કરતા હોય ને પછી કાંઈ દુઃખ આવે ને કોઈક કે આવે આ થોડા જપ કરજો, તો ઓલા જપ ચાલુ થઈ જાય. કોક કે માંદડ્યું, તે માંદડ્યું પહેરવાનું ચાલુ થઈ જાય. સ્વામિનારાયણની ભક્તિ ઘણા તો એવા જ સત્સંગીઓ હોય કે એની 50 માળાની અંદર 50 દેવની માળા કરતા હોય. બોલો, ઘડીક સ્વામિનારાયણ, પછી સૂર્યનારાયણ, પછી બીજા દેવ, પછી ત્રીજા દેવ, પછી ચોથા દેવ. અમે તો બાપ દાદાનો સત્સંગ. હવે એ ભક્તિ ક્યારે ફળીભૂત થાય? માટે સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિ જોઈએ. આવા કારણથી સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણ અંગોએ સહિત જ ભગવાનની ભક્તિ કરવી. જો સ્વધર્મ આદિ ત્રણ અંગોએ સહિત આવી ભગવાનની ભક્તિ કોઈ કરે તો તેમાં તેને ક્યારેય કોઈ વિઘ્ન આવતું નથી. આ જીવ કાર્યરૂપ અને કારણરૂપ માયામાં રહ્યો છે, તે માયા સર્વ પ્રકારે ટાળવી હોય તો સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત આવી ભગવાનની અનુપમ ભક્તિને જીવમાં ખૂબ જ દ્રઢ કરવી જોઈએ. તો તેનાથી જ તે માયાની નિવૃત્તિ થાય છે, અર્થાત તે માયા ટળી જાય છે. કાર્યરૂપ માયા અને કારણરૂપ માયા, માયાના સ્વરૂપ જળ ચિદાત્મક છે. જળ જે સ્વરૂપ છે માયાનું એ કાર્યરૂપ કહેવાય, અને જેનું ચિદાત્મક સ્વરૂપ છે કારણરૂપ કહેવાય. આ બંનેના સ્વરૂપને જે સ્વધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય સહિત ભક્તિ કરે છે એ એ માયાના સ્વરૂપને જીતી જાય છે. ત્રણેય સાધનો સહિત એવી જે ભક્તિ, તેના સિવાયના બીજા કોઈ ઉપાય કરવામાં આવે તો તેનાથી ક્યારેય એ માયાની નિવૃત્તિ થતી નથી. જેને માયાની નિવૃત્તિ થઈ ગઈ હોય તે તો શુદ્ધ બ્રહ્મભાવને પામ્યા કહેવાય, અને તેને શ્રીકૃષ્ણ ભગવાનના પરમ એકાંતિક ભક્ત કહેવાય. તે તો અત્યંત ઊંચી અનુપમ સ્થિતિને પામીને દિવ્યરૂપ કહેતા ચૈતન્યની મૂર્તિ બનીને ભગવાનના ધામને પામે છે. તે ભક્ત જે ધામને પામે છે તેને બધા જ શાસ્ત્રોમાં ઠેર ઠેર બ્રહ્મધામ આવા નામથી વર્ણન કર્યું છે. જે આવી રીતે માયાને તરે છે, ભગવાનના એકાંતિક ભક્ત થાય છે, ચૈતન્યની મૂર્તિ થઈને બ્રહ્મપુર ધામને વિશે રહે છે, તેને જ અક્ષરધામને બ્રહ્મપુર આવા કેટલાક શબ્દથી વર્ણવ્યું છે. હે માતા, તે અક્ષરધામ કાળ કે માયાના ભયથી રહિત છે, અર્થાત ત્યાં કાળની ગતિ નથી. એવું જે અક્ષરધામ, તેમાં તેવા ભગવાનના ભક્ત જઈને પોતાના મનોવાંછિત સુખને પામે છે. કાળના ભયથી રહિત આવું તે અપાર સુખ તેને મુક્તાત્મા પામે છે. તે અક્ષરધામમાં ભગવાનની સેવામાં હજુરમાં રહે છે. સેવાના સુખનો જે પરમ આનંદ છે તેનો કોઈ પાર પામી શકતા નથી. આવા ચાર વેદ, છ શાસ્ત્ર, 18 પુરાણ, પંચરાત્ર તંત્ર આ બધા શાસ્ત્રોના સિદ્ધાંત અને સારરૂપ છે. આવી અમૃતરૂપ પરમ રસની ખાંડ સમાન પોતાના પુત્રરૂપ શ્રીહરિની વાણી સાંભળીને પ્રેમવતી માતાએ ફરીવાર જે સમગ્ર શાસ્ત્રોના અર્થને અને તેના તત્વરૂપ રહસ્યને જાણનારા એવા શ્રીહરિને પૂછ્યું. જ્યારે મહારાજે આવી ધામની વાત કરી, ભગવાનની શરણાગતિની વાત કરી, ત્રણ અંગોએ સહિત ભક્તિ કરવાની વાત કરી, ત્યારે ભક્તિ માતાએ તુરંત પૂછ્યું કે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આવા ત્રણ અંગોયુક્ત શાસ્ત્રોક્ત ભક્તિ કરવાથી માયાની નિવૃત્તિ થાય છે, એ ભક્તિ કેવી હોય, એનું સ્વરૂપ કેવું હોય, એ આપ મને કહી સંભળાવો. કારતક સુધી નવમીની આ રાત્રિ છે. કારતક સુદ નોમને દિવસે ઘનશ્યામ મહારાજે રાત્રે આ વ્યાસાસન નાખ્યું છે માની સામે. માં બીમાર છે અને ન્યા કથા કરવા બેઠા છે. રાત બહુ લાંબી છે કારણ કે તેવી ભક્તિને અમે તો દુર્લભ માનીએ છીએ.
તમે કહ્યો તે સર્વશાસ્ત્રોનો પરમ રહસ્યમય સિદ્ધાંત છે તેને હું સમજી શકું તેમ કહો, કારણ કે આપના સમાન બીજો કોઈ નથી જે તે વાત કહી શકે. આપ અગાધ બુદ્ધિમાન છો માટે તે બધી વાત મને કહો, હું હાથ જોડીને કહું છું, માટે વાતને યથાર્થપણે આપ કહો. વળી હું નારી જાતિ છું, મારે સ્ત્રીનું શરીર છે, હું બહુ સમજી ના શકું, એટલે મને સમજાય એવી રીતે સરળ ભાષામાં કહેજો. આપ મને તે જેવું હોય તેવું યથાર્થ રૂપમાં બધું જ કહો, હું તેને જાણવા ચાહું છું. તેથી આપ મને પ્રેમથી કહો, માટે જે રીતે તેનું જ્ઞાન થાય તે રીતે કહેવાને આપ જ યોગ્ય છો. તેમાં આપના મહાત્મ્યનું જ્ઞાન જેમાં પ્રથમથી જ રહ્યું હોય તથા ધર્મજ્ઞાનને વૈરાગ્ય ત્રણ અંગોએ સહિત એવી નવ પ્રકારની ભક્તિ જે સાધુના સત્સંગી પ્રાપ્ત થાય એવા અનુપમ સંત હોય અને જેમાં યોગ્ય સાધુતા રહી હોય એવા સાધુઓના લક્ષણ પણ સ્પષ્ટ કહો. તમે પાછું એવું કીધું ને કે એવી ભક્તિ હોય એ સત્પુરુષ પાસેથી સાંભળીને બરાબર હૃદયમાં દ્રઢ કરવીને એવા સત્પુરુષમાં વિશ્વાસ રાખીને આ ભક્તિની વાત સાંભળવી ને ભગવાનના સ્વરૂપની વાત સાંભળવી, તો એવા સંતના લક્ષણ કેવા હોય, એ સંતમાં કેવી સાધુતા રહી હોય એ પણ કહો. વળી ધર્મજ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ચારના યથાર્થ લક્ષણ જેવા હોય ને એવા અલગ અલગ વિભાગ કરીને મને હેતથી સમજાવજો. આપણે રાત લાંબી કરશું, તમારા સમજાવ્યા વિના મારે દેહ છોડવાનો નથી. હા, ભલે રાત 12-13 કલાકની, પણ 12-13 કલાકમાં તમે જોજો તો ખરા ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને ઘૂંટડે ઘૂંટડા પાઈ દેશે. મેં કયા તે બધા લક્ષણ જો હું જાણી શકું તેમ સમર્થ હોઉં તો હેતાત મને તે બધાના લક્ષણો સ્પષ્ટપણે કહી સંભળાવો. હું જો સમજી શકું એમ હોય તો મને સ્પષ્ટ કહો. હવે ઉત્તમ રાજાની આગળ શ્રી મુક્તાનંદ સ્વામી એ વાતને કહે છે, શ્રીહરિ મનમાં રાજી થયા, પરમ આનંદ પામીને માતાને પ્રથમ સાધુના લક્ષણ કહેવાની શરૂઆત કરી. બોલો, સૌથી પહેલાં આશરાની વાત મહારાજે કરી હતી, પણ જ્યારે ભક્તિ માતાએ પૂછ્યું ત્યારે સાધુના લક્ષણ પહેલાં કહે છે, કારણ કે સાધુ ઓળખાશે તો બધું જ આવશે. શર્ટનું એક બટન જો હરખું દેવાયું હોય તો બાકીના બધા હરખા થાય એમ. જેના જીવનમાં એક સાધુની ઘાટી ઓળખાઈ જાય, ગુણાદિતાનંદ સ્વામીની વાત પ્રમાણે ચાર ઘાટીમાંની એક સાધુરૂપી ઘાટી ઉકલી જાય, બધી જ ઓટોમેટિક ઉકલી જાય. સાધુ બેઝ છે આધ્યાત્મ માર્ગમાં, સાધુ છે બેઝ છે, એ આવી ગયું બધું ગયું. પ્રથમ સાધુના લક્ષણ કહેવાની શરૂઆત કરી જેથી ક્યારેય સંસ્કૃતિનો ફેરો ન થાય, અર્થાત આ સંસારનું ભટકણ ટળી જાય. આ રીતે શ્રીહરિ હેતથી સાધુના લક્ષણ કહેવા લાગ્યા, તેની સાથોસાથ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના લક્ષણ પણ માતાને સમજાવવા માટે કહેવા લાગ્યા. હે માતા, આપે પોતાનું કલ્યાણ થાય આવી ઈચ્છાથી ઘણો જ હિતકારી અને સુંદર પ્રશ્ન કર્યો છે. ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય આવા ત્રણ અંગોએ સહિત જે શ્રેષ્ઠ ભક્તિ છે તેને ઉપજાવવાનું દ્વાર સાધુનો સંગ છે, અર્થાત તે જે ચારને ઉત્પન્ન થવાનું મુખ્ય દ્વાર છે. જે સાધુઓ સેવવાને યોગ્ય છે તેના લક્ષણ હવે હું પ્રેમથી પ્રથમ કહું છું, તે જ્યારે મળે ત્યારે તેના લક્ષણથી જ દેખાઈ આવે છે. સાધુને એના લક્ષણથી ઓળખવા જોઈએ, ઉપલક વેશથી ના ઓળખવા જોઈએ એવું ઘનશ્યામ મહારાજ પ્રતિપાદન પોતાની માતા આગળ કરે છે, જે આપણને પણ સમજાવે છે. હવે મહારાજ સાધુના લક્ષણ કહેશે. રાત ઘણી લાંબી છે, આપણી પાસે તો બુદ્ધિ ઓછી, આપણી શ્રદ્ધા ઓછી, એટલે આપણે ધીરે ધીરે રાતની અંદર પ્રવેશ કરીશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમ સાગરના પ્રથમ પુરમાં ભક્તિ માતાએ શ્રીહરિને ભક્તિના કારણભૂત સાધુના લક્ષણ પૂછ્યા, એ નામે 53મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.